વેલકમ સ્ટુડન્ટ્સ કન્ટિન્યુ કરીશું એક્સરસાઇઝ 4.5 જેમાં ક્વેશ્ચન 13 છે જો a ઇઝ ઇક્વલ ટુ તમને ક્વેશ્ચન આપ્યો છે સ્ટ્રેન્થ 3 1 1 2 હોય તો પ્રૂવ ધેટ a સ્ક્વેર 5a 7i ઇઝ ઇક્વલ ટુ 0 અને તે પરથી a ઇન્વર્સ શોધો હવે a ઇન્વર્સ શોધવું હોય તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને સ્ટાઇલ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બટ આની અંદર શું આપ્યું છે તમારે ફર્સ્ટ તો આ જે સમીકરણ આપ્યું છે એ પ્રૂવ કરવાનું છે કે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે અને આનો યુઝ કરીને તમારે a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે તો સ્ટાર્ટ કરીશું આ જે સમીકરણ છે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈશું અને ના પ્લસ લાવીશું 0 લાવીશું તો લેફ્ટ હેન્ડ સાઈડ ના માટે શું જોઈશે a સ્ક્વેર 5a એ તો છે જમણી પાસે i i ની તમારે શું આવવાનો એકમ શ્રેણી તમને a શું આપ્યું છે 2/2 મેટ્રિક્સ આપ્યું છે એટલે i તમારો 2/2 મેટ્રિક્સ થશે તો એના માટે ફર્સ્ટ આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરીએ એ તમને ઓલરેડી આપેલું છે સોલ્યુશન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a થાય બે અવધ સાઈડને લખીશું બે સાઈડને ગુણાકાર 3 1 માઈનસ 1 2 ઇન્ટુ 3 1 માઈનસ 1 2 હવે આ બંને સાઈડને ગુણાકાર કરવાનું છે ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમનો ગુણાકાર 3 ઇન્ટુ 3 ઇઝ 9 માઈનસ 1 ઇન્ટુ 1 ઇઝ 1 3 into 1 is 3 plus 2 into 1 is 2. Have a second row and first column minus 1 into 3 is minus 3 minus 1 into 2 is minus 2 minus 1 into 1 minus 1 2 into 2 is 4 is equal to sarvado kari desu 9 minus 1 is 8 3 plus 2 is 5 minus 3 minus 2 is minus 5 4 minus 1 is 3 as you follow a square have left hand side le the left hand side to the mari passe a square minus 5a plus 7i plus 7i okay is equal to 0 તમે લાવો છો તો a square ની વેલ્યુ મૂકી દેશો તો a square છે 8 5 minus 5 3 minus 5 a જે શ્રેણી છે એટલે 3 1 minus 1 2 plus 7 into i એટલે કે તમારો એકમ છે 1 0 0 1 તમારો અહીં મેટ્રિક્સ a 2/2 કક્ષાનો આપેલો છે માટે તમારો i પણ 2/2 કક્ષાનો થશે ઇઝ ઇક્વલ ટુ 8 5 માઇનસ 5 3 એઝ ઇટ ઇઝ લખી દઈએ શું આપણે હવે જે 5 છે એને અંદર ગુણી દઈએ માઇનસ એમને એમ કહેવા દઈએ તો 5 ઇન્ટુ 3 5 તારી 15 5 ઇન્ટુ 1 ઇઝ 5 5 ઇન્ટુ માઇનસ 1 ઇઝ માઇનસ 5 5 ઇન્ટુ 2 ઇઝ 10 પ્લસ 7 શ્રેણીની અંદર ગુણી દેશું તો 7 ઇન્ટુ 1 ઇઝ 7 7 ઇન્ટુ 0 ઇઝ 0 7 ઇન્ટુ 0 ઇઝ 0 7 ઇન્ટુ 1 ઇઝ 7 હવે ત્રણ સાઈડનો સરવાળો કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ જે પહેલો ઘટક છે એનો સરવાળો કરીશું તો 8 માઇનસ 15 પ્લસ 7 બીજો ઘટક 5 માઇનસ 5 પ્લસ 0 હવે સેકન્ડ રો લઈ લઈએ માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ 0 બીજો ઘટક તો 3 માઇનસ 10 પ્લસ 7 ઓકે હવે 8 વત્તા 7 કરીશું તો 15 થશે 15 માઇનસ 15 એટલે તમારા નીચે જવાના 0 5 માઇનસ 5 તમારા 0 માઇનસ 5 પ્લસ 5 તમારા 0 7 પ્લસ 3 ઇઝ 10 10 માઇનસ 10 ઇઝ 0 આ તમારું શું આવી ગયું 0 કક્ષા 0 શ્રેણી બરાબર ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે તો આ તમારું શું છે રાઈટ હેન્ડ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ શું કર્યું આપણે a સ્ક્વેર માઇનસ 5 પ્લસ 7 આ લઈ લીધા અને એના પરથી શું લાગ્યા છે 0 તો આ તમારું પ્રૂફ થઈ ગયું હવે આ જે સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરીને એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે તો a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણની બંને બાજુ એ ઇન્વર્સ વડે પૂર્વગુણન કરતા શું કરવાનું છે એ ઇન્વર્સ વડે બંને બાજુ સમીકરણની આપણે ગુણવાનું છે તો એ ઇન્વર્સ ઇન્ટુ આ સાઈડનું ગુણવાનું છે તો એ સ્ક્વેર છે તો એ ઇન્ટુ એ લખી શકાય માઇનસ 5 ઇન્ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ પ્લસ 7 a inverse into i is equal to a inverse into 0
કરીએ સમીકરણની બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણ્યું છે ઓકે હવે કૌંસ છોડી દઈએ તો આ તમારું થઈ જશે a સ્ક્વેર ઇન્ટુ a માઇનસ 5 a ઇન્વર્સ ઇન્ટુ a તમારું શું થઈ જાય i પ્લસ 7 a ઇન્વર્સ ઇન્ટુ i તમારું થઈ જશે a ઇન્વર્સ ઇન્ટુ 0 is 0 હવે a ઇન્વર્સ ઇન્ટુ a તમારું થઈ જશે i ઇન્ટુ a માઇનસ 5i પ્લસ 7 a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 હવે જોઈએ છે શું આપણને a ઇન્વર્સ જોઈએ છે તો 7 a ઇન્વર્સ વાળું જે પદ છે એના પર સૂત્રકર્તા બનાવીશું તો માઇનસ 5 ને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ તો પ્લસ 5i થઈ જશે અને i ઇન્ટુ a એને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ એટલે માઇનસ a ઇન્ટુ i થશે બટ a ઇન્ટુ i ઇઝ તમારો a થઈ જશે ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 5i માઇનસ a હવે શું કરીશું i અને a ની વેલ્યુ મૂકી દઈશું અને પછી આપણે a ઇન્વર્સ ફાઇન્ડ કરીશું તો ઇઝ ઇક્વલ ટુ 1/7 5 ઇન્ટુ i તમારા 1001 તો 5 અંદર ભૂલી દઉં છું તો તમારું શું આવી જશે 5005 માઇનસ a મેટ્રિક્સ તમારો છે 3 1 માઇનસ 1 2 ઓકે હવે શું કરવાનું છે લેફ્ટ સાઈડની બાદબાકી કરવાનું છે તમારી પાસે 1/7 માર્ક છે 5 માઇનસ 3 ઇઝ 2 0 માઇનસ 1 ઇઝ માઇનસ 1 0 માઇનસ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ 1 તો 0 પ્લસ 1 ઇઝ 1 0 માઇનસ 2 ઇઝ માઇનસ 2 તો તમારો જવાબ શું આવશે આવે છે 1/7 કૌંસમાં છે 2 માઇનસ 1 સાઈડ ની અંદર આપ્યું છે અને 1 માઇનસ 2 એક સેકન્ડ સોરી 5 માઇનસ સોરી ભૂલ થઈ ગઈ છે 0 માઇનસ માઇનસ પ્લસ 1 એ બરાબર છે 5 માઇનસ 2 તો 5 માઇનસ 2 ઇઝ 3 ઓકે તો તમારો આન્સર શું આવશે 2 માઇનસ 1 1 3 ઓકે તો એ ઇન્વર્સ શું કેવી રીતે મળ્યા તમને જે તમને સમીકરણ આપ્યું હતું એની બંને બાજુ આપણે એ ઇન્વર્સ વડે પૂર્વ ગુણન કર્યું તો એ ઇન્વર્સ ઇન્ટુ એ તમારો આઈ થઈ જશે એટલે આઈ ઇન્ટુ એ માઇનસ 5 આઈ પ્લસ 7 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 પછી શું કર્યું કે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે તો એ ઇન્વર્સ વાળું પદ જે છે તે સૂત્ર કરતા બનાવ્યું 7 a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5 i માઇનસ a હવે a ઇન્વર્સ સાથે 7 ગુણાયેલા છે તો છેદમાં જશે તો 1/7 કૌંસમાં 5 i માઇનસ a i અને a ની વેલ્યુ મૂકી દીધી 5 ને i ના અંદર ગુણ્યા ઓકે તો તમારો મેટ્રિક્સ શું મળે છે 2 માઇનસ 1 1 3 ઓકે તો આ થયો તમારો a ઇન્વર્સ આ જ રીતે તમારું એક્ઝામ્પલ a ક્યુબ વાળું સમીકરણ આવ્યું હોય ક્યુબ a સ્ક્વેર a બરાબર તો શું કરવું પડે પહેલા આપણે એ ક્યુબ શોધવું પડે એ સ્ક્વેર શોધવું પડે ઓકે તો આજે તમારો એક્ઝામ્પલ શું થશે હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 14 તમને આપ્યું છે એની રકમ કરતા થાવ 14 આપ્યું છે શ્રેણી તમને એ આપી દીધો છે અને એના પર સ્મોલ એ અને સ્મોલ બી ની વેલ્યુ શોધવાની છે અને તમને એક સમીકરણ આપ્યું છે એ સમીકરણનો યુઝ કરીને આપણે સ્મોલ એ અને સ્મોલ બી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો 14 છે શ્રેણી a ઇઝ ઇક્વલ ટુ 3 2 1 1 માટે સંખ્યાઓ a અને b શોધો માટે a અને b શોધો અને કે જેથી a સ્ક્વેર પ્લસ સ્મોલ a ઇન્ટુ કેપિટલ a પ્લસ સ્મોલ b ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપ્યું છે કે તમને એક શ્રેણી આપી દો છે a બરાબર અને એના માટે શોધવાનું શું છે આપણે સ્મોલ a અને b કે જેથી a સ્ક્વેર પ્લસ સ્મોલ a ઇન્ટુ કેપિટલ a પ્લસ સ્મોલ b ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે આ સમીકરણનો યુઝ કરવાનો છે અને એના પરથી સ્મોલ a અને સ્મોલ b ની વેલ્યુ મેળવવાની છે તો ફર્સ્ટ આ સમીકરણમાં તમને શું આપ્યું છે a સ્ક્વેર પ્લસ સ્મોલ a કેપિટલ a પ્લસ b i ઇઝ ઇક્વલ ટુ 0 એના માટે a સ્ક્વેર જોઈશે તો આપણે સમીકરણમાં વેલ્યુ મૂકી શકીશું તો ફર્સ્ટ પહેલા a સ્ક્વેર ફાઇન્ડ કરીશું આપણે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a 3 2 1 1 બીજો સ્ક્વેર 3 2 1 1 હવે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 3 ઇન્ટુ 3 ઇઝ 9 ઇઝ 2 ઇન્ટુ 1 ઇઝ 2 3 ઇન્ટુ 2 ઇઝ 6 2 ઇન્ટુ 1
1 is 2, 1 into 3 is 3, plus 1 into 1 is 1, 1 into 2 is 2, plus 1 into 1 is 1. 9 plus 2 is 11, 3 plus 1 is 4, 6 plus 2 is 8, 2 plus 1 is 3. પાસો આવી તમારું એસ્ક્વેર હવે એ સમીકરણ આવ્યું છે એ લખી દઈએ ઓકે અને એના પરથી પછી આપણે સ્મોલ એ અને સ્મોલ બી ની વેલ્યુ ફાઇન્ડ કરીશું તો એ સ્ક્વેર પ્લસ સ્મોલ એ કેપિટલ એ પ્લસ બી આર ઇઝ ઇક્વલ ટુ 0 0 એટલે તમારો શૂન્ય સ્ટેન્ડિંગ છે ઓકે 2 બાય 2 મેટ્રિક્સ માટે તમને વાત કરી છે કે 0 0 0 0 એ તમારો સ્ટેન્ડિંગ થશે તો એ સ્ક્વેર જે છે એની એના બરાબર લખી દઈએ 11 8 4 3 પ્લસ સ્મોલ એ તમે કેપિટલ એ આપ્યું છે 3 2 1 1 પ્લસ સ્મોલ બી આ તમારો આવશે 1 0 0 1 ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0 ઓકે હવે શું કરીશું તો 11 8 4 3 8 વાંધો નહીં હવે એની અંદર ઉમેરી દઈએ છીએ તો 3 a 2 a આ થઈ જશે 1 into a is a 1 into a is a plus b into 1 is b, 0, 0, b into 1 is b, is equal to 0, 0, 0, 0. હવે ત્રણ સ્ટેડિંગ છે બધે બધું સરવાળો કરીશું તો આ તમારું થઈ જશે 11 પ્લસ 3 a પ્લસ b બીજો પર a પ્લસ 2 a પ્લસ 0 હવે 4 પ્લસ a પ્લસ 0 3 પ્લસ a પ્લસ b is equal to 0, 0, 0, 0. હવે આ શું કર્યું તમારા બે સ્ટ્રેન્ડિંગ સમાન છે બરાબર તો સ્ટ્રેન્ડિંગના સમાંતર ગુણધર્મ પરથી એના અનુરૂપ ઘટકો પણ સમાન થાય તો 11 પ્લસ 3 એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 8 પ્લસ 2 એ ઇઝ ઇક્વલ ટુ 0 4 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 0 અને 3 પ્લસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 શ્રેણીના સમાનતાના ગુણધર્મનો ઉપયોગ કરતા ઓકે તો 11 પ્લસ 3a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 8 પ્લસ 2a ઇઝ ઇક્વલ ટુ 0 4 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 0 3 પ્લસ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 હવે a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો જે તમારું સમીકરણ નામ આપી દઈએ અને કહી દઈશું a આ તમારું બીજું સમીકરણ ત્રીજું અને આ ચોથું સમીકરણ ત્રણ પરથી 4 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ તમને 0 આપ્યો છે તો એના પરથી a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 થઈ જશે બરાબર આ સાઈડ લખી દઈએ સમીકરણ ત્રણ પરથી 4 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 0 તો a સૂત્ર કરતા બનાવું છું 4 તમારું બરાબર ની બીજી બાજુ જશે માટે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 હવે b ની વેલ્યુ મેળવવાની છે તો સમીકરણ 1 નહીં તો પછી સમીકરણ 2 સમીકરણ 4 માં આપણે વેલ્યુ મૂકી દઈએ તો તમને ઈઝીલી બી મળી જશે સમીકરણ 4 માં a ની કિંમત મૂકતા તો શું આવી જશે 3 પ્લસ a છે તો a તમારે કેટલા મળે માઇનસ 4 માઇનસ 4 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 4 પ્લસ 3 ઇઝ માઇનસ 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 માટે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બરાબર બીજ પર જશે તે તમારે થઈ જવાના પ્લસ 1 માટે b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું તમારું 1 અને a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 આન્સર તમારો આવી ગયો છે ઓકે શું કર્યું આપણે જે સમીકરણ આપ્યું હતું એના અંદર a સ્ક્વેર ની વેલ્યુ મૂકી a અને i ની વેલ્યુ મૂકી અને શ્રેણીનો સરવાળો કરતા ગયા સમાંતર ગુણધર્મનો ઉપયોગ કરતા ગયા અને સમીકરણ બનાવ્યા તો એના પરથી પછી સમીકરણને સોલ્વ કર્યા એટલે આપણને a અને b ની વેલ્યુ મળે છે આ તમારો આન્સર આવી ગયો છે હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 15 જેની અંદર તમને શ્રેણી a આપ્યું છે અને તમને આ પ્રમાણે સમીકરણ આપ્યું છે પણ એ સમીકરણ તમારું a ક્યુબ a સ્ક્વેર વાળું છે તો તમારું જે એક્ઝામ્પલ છે એ તો મોટું થઈ જશે કારણ કે તમારે a ક્યુબ ફાઇન્ડ કરવું પડશે અને એની કક્ષા તમને કેટલી આપી છે 3 બાય 3 કક્ષામાં છે એટલે આપણી ગણતરી થોડી મોટી થઈ જશે તો આ એક ક્યુબ વાળું જે એક્ઝામ્પલ છે એ પૂછી શકાય એક્ઝામમાં તો તૈયાર કરવાનું ક્વેશ્ચન નંબર 15 જોઈશું આપણે રાઈટ a ઇઝ ઇક્વલ ટુ 1 1 1 1 2 -3
टू माइनस वन थ्री माटे साबित करो कि ए क्यूब माइनस सिक्स ए स्क्वेर प्लस फाइव ए प्लस इलेवन आई इज इक्वल टू जीरो. अरे ए पर थी ए इनवर्स थ्री ओके. फर्स्ट कॉलम गुणाकार करीशु फर्स्ट रो एंड फर्स्ट कॉलम वन इंटू वन इज वन प्लस वन इंटू वन इज वन प्लस वन इंटू टू इज टू. सेकेंड रो सेकेंड कॉलम साथ करीशु तो वन इंटू वन इज वन प्लस टू वन इंटू माइनस वन इज माइनस वन वन इंटू वन इज वन माइनस थ्री प्लस थ्री. फर्स्ट रो नो थोड़ा थोड़ा कॉलम साथ थी गयो गुणाकार. हम सेकेंड रो जुशु सेकेंड रो फर्स्ट कॉलम तो वन इंटू वन इज वन प्लस टू इंटू वन इज टू माइनस थ्री इंटू टू इज सिक्स. वन इंटू वन इज वन प्लस टू इंटू टू इज फोर माइनस माइनस प्लस थ्री. हम थर्ड कॉलम साथ तो वन इंटू वन इज वन माइनस सिक्स माइनस नाइन. ओके हम थर्ड रो एंड फर्स्ट कॉलम टू इंटू वन इज टू माइनस वन प्लस सिक्स. टू इंटू वन इज टू माइनस टू माइनस थ्री. टू इंटू वन इज टू माइनस माइनस प्लस थ्री. थ्री इंटू थ्री इज नाइन इज इक्वल टू सरवाड़ो करी जाइए टू प्लस वन प्लस वन ये तमाम रिजल्ट वन फोर टू वन माइनस वन ये तमारो ये आ तमारो कैंसल ये तमारो सूत्र जैसे टू अब ये कैंसल इतने वन. टू प्लस वन इज थ्री. थ्री माइनस सिक्स इज माइनस थ्री. फोर प्लस फोर इज एट. हम आ तमारो सूत्र जवानो वन माइनस सिक्स ये तमारा माइनस फाइव एंड नाइन नाइन प्लस फाइव ये तमारो थ्री से चौदह माइनस चौदह. टू माइनस वन इज वन. वन प्लस सिक्स इज सेवन. अब इन्हें कैंसल माइनस थ्री. नाइन प्लस थ्री ट्वेल्व प्लस टू चौदह. ओके तो आ तमारो ए स्क्वेर आव्यो. हवे आपणे फाइंड करवानुं छे ए क्यूब. तो ए क्यूब इज इक्वल टू ए स्क्वेर इंटू ए लखाय तो ए स्क्वेर तमारे तमने ऑलरेडी मळी गयो छे इंटू आपणे ए करी देशुं. ए क्यूब इज इक्वल टू हवे ए स्क्वेर जे जाणी पड्यो छे ए लखी दईए. तो फोर टू वन माइनस थ्री एट माइनस फोर्टीन सेवन माइनस थ्री फोर्टीन इंटू ए करवानो छे. तो ए तमारी पासे छे वन 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 टू माइनस थ्री टू माइनस वन थ्री. हवे गुणाकार करीशु बे श्रेणीनो. फर्स्ट रो फर्स्ट कॉलम फोर इंटू वन इज फोर प्लस टू इंटू वन इज टू प्लस वन इंटू टू इज टू. हवे सेकेंड कॉलम साथ फोर इंटू वन इज फोर प्लस टू इंटू टू इज फोर वन इंटू माइनस वन इज माइनस वन. फोर इंटू वन इज फोर माइनस सिक्स प्लस थ्री. हवे सेकेंड रो गुणाकार करीशु त्रण त्रण कॉलमनो. तो माइनस थ्री इंटू वन इज माइनस थ्री. एट इंटू वन इज एट माइनस फोर्टीन इंटू टू इज ट्वेंटी एट माइनस प्लस माइनस. हम सेकेंड कॉलम साथ तो माइनस थ्री प्लस सिक्सटीन माइनस माइनस प्लस चौदह. माइनस थ्री इंटू वन माइनस थ्री. एट इंटू थ्री ट्वेंटी फोर बट माइनस छे जब माइनस लखीशू चौदह चौदतालीस बेतालीस. ओके हवे एक सेकेंड चौबीस. ओके हवे थर्ड रो एंड फर्स्ट कॉलम सेवन माइनस
प्लस 28, 7 माइनस 6 माइनस 14, थर्ड कॉलम साथ है तो 7 माइनस माइनस प्लस 9 प्लस 42, ओके हम इसको करिए सरवाड़ करिए इज इक्वल टू 4 + 2 + 2 इज 8, ओके सरवाड़ो અને ગુણાકાર કરવાનો ખાસ ધ્યાન રાખો કારણ કે તમારો એક પણ માપલેસ માઇનસ ભૂલ થઈ જશે તો આપ પર આન્સર તમારો ખોટો આવશે 4 + 4 = 8, 8 - 1 = 7 હવે માઇનસ 6 છે 4 + 3 = 7, 7 - 6 = 1 આ જોઈએ આપણે તો માઇનસ 28 છે પ્લસ 8 એટલે તમારા માઇનસ 20 થઈ જશે માઇનસ 20 માઇનસ 3 ઇઝ માઇનસ 23 હવે આ બે જોઈએ તો 16 માંથી 3 જશે એટલે 13 બાકી રહેશે 13 + 14 = 26 - 27 ઓકે હવે આ તમે 3 ટર્મ માઇનસ છે તો 2 + 4 = 6, 6 + 3 = 9 ઓકે 4 + 2 = 6 - 69 ઓકે હવે થર્ડ રો માટે જોઈએ તો 7 - 3 = 4, 4 + 28 = 32 હવે 7 - 6 = 1 तो 1 - 14 - -13 अनु सरवाड़ करी सो तो 9 + 7 तमारे जैसे 16 + 8 = 1, 4 + 1 = 5, 58 आ सो मरी तमारो एक क्यूब मरियो ओके एक क्यूब मरी दोष हवे आपने सुले सो अस्त्र ले ले ये अने इनादर कीमत मुकी ले सो आपने ओके तो लेफ्ट हैंड साइड ले लीजिए ए क्यूब माइनस 6a² + 5a + 11r तो ए क्यूब वालों पर लगी जाइए जगह प्रॉब्लम थोड़ा आपसे ए भी स्टार्ट करें बराबर ए क्यूब में लिखू छू ए क्यूब की वैल्यू है 8, 7, 1 - 23, 27 - 69, 32 - 13, 58 हमें -6a² तो जो तुम्हारा a² मिली है इन्हें आपने -6 वाले को दे दिए -6 * a² तुम्हारा छे 4, 2, 1 - 3, 8 - 14 આ તમારું છે 7 - 3 અને 14 આ છે તમારું એ સ્ક્વેર હવે પ્લસ 5 એ આપ્યું છે તો એ સાથે 5 ને ગુણી દેવાના તો 5 * a એ ની વેલ્યુ લખી દઈએ તો 1 - 1, 1 - 2, - 3, 2 - 1, 3 પ્લસ 11 આ આપ્યું છે તો 11 * 1 = 0, 0 = 0, 0 = 1 ओके હવે આપણે -6 છે ને અંદર ગોળી દેશું પ્લસ 5 ને a ની અંદર ગોળી દેશું a સ્ક્વેર તમારો ઓલરેડી આપણે ત્યાં લખી દીધો છે એટલે જરૂર પડે તો એનો ત્યાં યુઝ કરીશું આપણે ઇઝ ઇક્વલ ટુ હવે શું કરીશું તો લખી દઈએ પહેલા એડ્રેસ એક સારો પડશે 8 - 7 - 23 - 27 - 69 - 32 - 13 - 58 ओके हवे आ 6 ने आपने अंदर कोई दे दी छे माइनस 12 એવા દઉં છું 6 + 24 થશે 6 × 2 = 12, 6 × 1 = 6 ओके 6 × 4 = 18 6 × 6 = 48 14 × 6 = 84 माइनस छे माइनस लखी देसु 6 × 7 = 42 6 × 4 = 18 અને 14 × 6 = 44 આ તમારું થઈ ગયું આ પર બરાબર એક્સ કરવાનું હવે 5 લઈ દઈએ તો પ્લસ પ્લસ 5 એટલે કોઈ દેશું તો 5 × 1 = 5 5 5 આ તમારો a છે એમાં 5
मिल गई, तो 5 by 2 is 10 minus 15 10 minus 5 6 plus 11 आए जाए, तो 11 अंदर कोई देश हुआ आपने, तो 11 0 0 0 11 0 0 0 11 हवे सरवाड़ कर दीजिए, तो इज इक्वल टू 8 minus 24 plus 5 plus 11 એટલે ગણતરી પૂરી થઈ ગઈ. હવે બીજો લઈએ તો 7 minus 12 plus 5 and plus 0. ઓકે, હવે ત્રીજું પદ છે તમારું 1 minus 6 plus 5 plus 0. ઓકે, હવે ત્રીજું પદ લઈ લઈએ, સેકન્ડ રોમાં પહેલું પદ, પહેલો ઘટક 23 minus minus plus 18 plus 5 plus 0. હવે બીજો ઘટક લઈ લઈએ, તો 27 minus 48 plus 10 plus 11. હવે સેકન્ડ રોમાં થર્ડ ઘટક -69 minus minus plus 84 प्लस और माइनस माइनस 15 प्लस 0. ओके, प्लस 0. हमें थर्ड रो माने चाहिए, तो 32 minus 42 plus 10 plus 0. हमें ये जो बटर -30 minus minus plus 18 minus 5 plus 0. હવે છેલ્લો ઘટક 58 minus 84 plus 15 plus 11. ઓકે, હવે સરવાળો કરીશું આપણે, તો 11 plus 5 16, બરાબર 16 થશે. 16 વત્તા આપણે 8 કરીશું એટલે તમારે કેટલા થઈ જવા, 24. તો 24 minus 24 તમારા થઈ જશે 0. ઓકે, પહેલું પદ તમારું, પહેલો ઘટક 0 થઈ ગયો. હવે બીજું, તો 7 વત્તા 5 તમારે 12 થશે, 12 minus 12 તમારા 0. 1 minus 6 plus 5 5 plus 1 is 6 6 minus 6 is 0. હવે 18 plus 5 18 plus 5 is 23 23 minus 23 is 0. હવે એ જ રીતે આ જોઈ લઈએ, 10 plus 11 એ તમારે 21 21 plus 10 plus 11 છે. ઓકે, તો તમારે 21 થશે, 21 plus 27, તો એ તમારા થઈ જવાના -48 sorry +48 થશે, આ તમારા થઈ જવાના 21 27, બરાબર. 7 plus 1 is 8 4 48 minus 48 તમારા થઈ જશે 0. હવે આ જોઈએ, તો આ -15 છે અને -69. ઓકે, તો એ તમારા શું થઈ જવાના, 84 થઈ જશે, -84 plus 84 એ તમારા થઈ જવાના 0. હવે 32 plus 10 is 42, 42 minus 42 is 0, 18, અને આ તમારા માઇનસ માઇનસ ટર્મ છે, તો માઇનસ માઇનસ કરીને પ્લસ કરીએ, તો 13 વત્તા 5 તમારા થઈ જશે 18, પણ કેવો 18 માઇનસ, તો -18 plus 18 એ તમારા 0. અને હવે આ છેલ્લું ટર્મ જોઈ લઈએ, તો આ તમારું છે 11 plus 15, તો આ તમારે કેટલા થઈ જવાના, 11 અને 11 ને 5 16 16 વત્તા 10 એટલે તમારા 26 26 વત્તા 86, તો 8 ને 6 કેટલા થશે તમારા, 14 4 8 બરાબર, 5 6 7 8, 84 84 માઇનસ 84 એટલે તમારા થઈ જશે 0. ઓકે, તો 0 by 0 મેટ્રિક્સ માટે ઇઝ ઇક્વલ ટુ 0 સાઇન આપણને મળી ગયો. જો ફ્રેન્ડ્સ, મેં આ બહુ એક્ઝામ પૂરતી છે એ બહુ ધીમે ધીમે સોલ્વ કર્યો, કેમ, કારણ કે તમારો એક પણ પ્લસ માઇનસ ભૂલ થઈ જશે તો તમારો આન્સર 0 આવશે નહીં. તો એક તો કોઈ વેલ્યુ 0 માંથી એકાદ ઘટક તમારો કોઈ સંખ્યા બતાવશે, 2 3 4 કંઈ પણ, બરાબર. તો જ્યારે એવું આવે ત્યારે સમજો ને પછી તમારી ગણતરીના અંદર ભૂલ થઈ છે. તો આ જ્યારે એક ક્યુ પડો જો એક્ઝામમાં આવે, તો બહુ ખાસ ધ્યાન રાખીને થોડો એને ટાઈમ આપો અને થોડું ધીમે ધીમે સોલ્વ કરો, કે જેથી તમારો આન્સર ફટાફટ આવી જાય. જો પૂછવા જશો તો તમારો વધારે ટાઈમ બગડશે એના કરતાં ધીમે ધીમે સોલ્વ કરવાનો. ઓકે, હવે એની અંદર પાછું આપણે એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. તો એ ઇન્વર્સ કેવી રીતે ફાઇન્ડ કરીશું, તો જે તમને સૂત્ર આપ્યું છે, એ ક્યુબ
माइनस 6a² प्लस 5a प्लस 11i इज इक्वल टू 0। सो करवानो बनने बाजू ए इनवर्स वडे गुणिए बनने बाजू ए इनवर्स वडे गुणता बाजू आपने ए इनवर्स वडे गुणीसु आ संतुलन छे ना बनने बाजू ए इनवर्स वडे गुणवानो छे तो ए इनवर्स ए क्यूब माइनस 6a² प्लस 5a² प्लस 11a² i इज इक्वल टू ए इनवर्स इनटू 0। हमें ए इनवर्स छे तो ए क्यूब छे इन्हें आपने ए स्क्वायर ए इनटू ए स्क्वायर लिख सकते ओके ए इनटू ए स्क्वायर ए क्यूब से जो माइनस 6 इनटू ए इनवर्स ए स्क्वायर छे तो इन्हें ए इनटू ए लिख सकते इसको आपने ओके प्लस 5 ए इनवर्स इनटू ए इज i प्लस 11 ए इनवर्स इनटू i એ તમારા થઈ જશે એ ઇન્વર્સ અને એ ઇન્વર્સ ઇન્ટુ 0 એ તમારા થઈ જવાના 0। હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ કાઉન્ટ છોડી દઉં છું બરાબર આ બે ને કાઉન્ટ માં લઈ લો ઇન્ટુ એ ઇન્વર્સ માઇનસ 6 એટલે એ ઇન્વર્સ ઇન્ટુ એ ને કાઉન્ટ માં લઈસ ઇન્ટુ એ કાઉન્ટ ની બાર પ્લસ 5 આઈ પ્લસ 11 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0। હવે એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ આઈ I into A inverse minus 6. A inverse into A is I into A plus 5I plus 11 A inverse is equal to 0. अबे I into A inverse को तमाम इस A inverse minus 6 I into A is 6A plus 5I plus 11 A inverse। अबे आपने find सूत्र का कुछ है A inverse तो A inverse वर्ड को दूसरे सूत्र का तमाम बनाने तो 11 A inverse is equal to ए स्क्वायर बराबर बीजी बाजू जैसे એટલે माइनस ए स्क्वायर माइनस 6 बराबर बीजी बाजू जैसे એટલે प्लस 6a 5i बराबर बीजी बाजू जैसे એટલે माइनस 5i અને પછી a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર આને તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 11 છે એટલે જશે તો બરાબર 11 माइनस ए स्क्वायर प्लस 6 a माइनस 5 i। હવે તમારે a स्क्वायर ની વેલ્યુ મૂકવાની છે a ની વેલ્યુ મૂકવાની છે અને i ની વેલ્યુ મૂકવાની છે અને a ની અંદર 6 ગુણવાના છે i ની અંદર 5 ગુણવાના છે અને તમારે એનો સરવાળો કરવાનો છે ઓકે a સ્ક્વેર ની વેલ્યુ અહીંથી આપણે કેમ થઈ ગઈ છે એના માટે આખું તમારે હવે જાતે સોલ્વ કરવાનો અને આન્સર લાવવાનો છે। એમસીક્યુ છે બંને એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ 17મો એમસીક્યુ આપણો છે જો કેપિટલ a એ 3/3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણી હોય તો एडजॉइंट ए नो निश्चायक इज इक्वल टू सोआर ओके तो आना माटे आपणे नोट જોઈ તમને યાદ હોય તો બરાબર આજે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી એના પહેલા જે ઇન્ટ્રોડક્શન હતું એક્સરસાઇઝ 4.5 નો એની અંદર નોટ કરીને આપણે આજ જે ક્વેશ્ચન છે એ સોલ્વ કર્યું 3/3 મેટ્રિક્સ માટે એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક શું આવે છે એ સોલ્વ કર્યું તો અને એના માટે પાછું આપણે કોમન ફોર્મ લખ્યું વ્યાપક સ્વરૂપ કે જો सॉल्यूशन जो कैपिटल ए ए एन बाय एन कक्षा वालों सामान्य चौरस रैंक हो चौरस रैंक हो तो एडजॉइंट ए नो निश्चायक इज इक्वल टू निश्चायक ए रेश टू एन माइनस वन याद आयो ओके समझ आपको एग्जांपल सॉल्व नहीं कराती कारण कि आपने ऑलरेडी आ एग्जांपल सॉल्व कर लियो छे नोट में अंदर के क्या बात है ओके सो छे कि जो तुम्हारा एकदम कॉमन सॉल्व याद रखो और बराबर तुम खुद पर आ एग्जांपल पूछो पर तो आ याद रखना कि जो ए ए एन बाय एन का सम जो चौरस रैंक हो तो यू नो एडजॉइंट ऑफ ए नो निश्चायक इज इक्वल टू निश्चायक ए रेश टू एन माइनस वन जो एन कक्षा हो तो रेश टू एन माइनस वन बट अभी अभी थ्री कक्षा 3/3 कक्षा वालों श्रेणी का पहले छे बराबर 3/3 कक्षा वालों श्रेणी का पूछे जो n by n कक्षा हो तो रेश टू n माइनस वन आवे छे ओके तो 3/3 कक्षा हसे तो इना पर इसको मनवानो एडजॉइंट ऑफ a नो निश्चायक इज इक्वल टू निश्चायक a जहां n छे त्यां सॉल्व करना 3
minus 1 and 3 minus 1 is 2 is equal to નિશ્ચય a નો સ્ક્વેર એડજોઇન્ટ a નો નિશ્ચય શું મળે છે નિશ્ચય a નો સ્ક્વેર સપોઝ તમને એવું કીધું હોય કે જો કેપિટલ a એ 2/2 કક્ષાવાળો ચોરસ રહે છે અને એનો એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચય જો શોધવા માટે કીધું હોય તો શું કરવાનું 2 - 1 2 - 1 એટલે નિશ્ચય a તમારો આવશે બરાબર 2 - 1 એટલે તમારો એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ નિશ્ચય a આવશે ઓકે તો જો 3/3 કક્ષા માટે પૂછ્યું હોય કે n by n કક્ષા માટે પૂછ્યું હોય તો n by n કક્ષા માટે પૂછ્યું હોય તો એડજોઇન્ટ ઓફ a નિશ્ચય ઇઝ ઇક્વલ ટુ નિશ્ચય a રેઝ ટુ n માઇનસ 1 આ જે સ્વરૂપ છે એ તમારે યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વરૂપ છે બરાબર એના માટે તમને 3/3 કક્ષા આપી હોય કે 2/2 કક્ષા માટે પૂછ્યું હોય તો તમે એનો જે એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચય છે તમે શોધી શકશો તો આ તમારો ઓપ્શન શું આવવાનો ઓપ્શન b ઓકે હવે 18 માં જોઈએ જો a એ 2 કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સ નો નિશ્ચયક ખાલી જગ્યા છે a ઇન્વર્સ નો નિશ્ચયક આપણે મેળવવાનો છે ઓકે તો ફર્સ્ટ તમને જે ક્વેશ્ચન આપ્યા છે એ જોઈએ તો ફર્સ્ટ માં આપણે છે ડિટર્મિનન્ટ ઓફ a ડેટ મતલબ ડિટર્મિનન્ટ ઓફ a b 1 ઉપર ડિટર્મિનન્ટ ઓફ a c તમને 1 આપ્યું છે d તમને 0 આપ્યું છે ઓકે હવે નિશ્ચયક જે છે એને આપણે ડેલ્ટા ડેલ્ટા અથવા તો નિશ્ચયક a અથવા તો ડિટર્મિનન્ટ ઓફ a બરાબર અથવા માં કોઈ પણ શરૂ કરી લખીએ છીએ ઓકે હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે એ a ઇન્વર્સ નિશ્ચયક ફાઇન્ડ કરવાનું છે એટલે કે આ રીતે a ઇન્વર્સ નો નિશ્ચયક ઇઝ ઇક્વલ અથવા તો ઓર શું લખાશે ને ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે આપણે ઓકે ક્વેશ્ચન માં કે ફાઇન્ડ કરવાનું છે હવે તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું તમારી પાસે કેપિટલ a જે છે એ બે કક્ષાવાળો સામાન્ય શ્રેણિક છે તો હું એક સામાન્ય શ્રેણિક લઈ લઉં કેપિટલ a ઇઝ ઇક્વલ ટુ a b c d સામાન્ય શ્રેણિક આવવા માટે કીધું છે એટલે કે એનો જે મૂલ્ય છે આ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે હવે આનો નિશ્ચયક લો તો નિશ્ચયક a ઇઝ ઇક્વલ ટુ આ બિંદુ ક્રોસ ગુણાકાર a a d માઇનસ c d આ તમારું શું મળ્યું નિશ્ચયક a હવે આપણે શોધવાનું શું છે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્વર્સ તો a ઇન્વર્સ માટે a ઇન્વર્સ બરાબર શું રસો થાય છે કે 1 અપોન નિશ્ચય a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a તો એના માટે આપણે એડજોઇન્ટ ઓફ a પણ જોઈશે તો એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થાય આ અગ્ર વિભેદની અદલા બદલી જે ઘટકો છે તો d તમારો a ની જગ્યા પર આવશે અને b ની જગ્યા પર a જતો રહેશે હવે જે પ્રતિવિકર્ણ હોય એનું ચિહ્ન ચેન્જ થાય છે બરાબર માઇનસ b માઇનસ c ઓકે તો નિશ્ચય a અને એડજોઇન્ટ ઓફ a મળી ગયું એના પછી તમને a ઇન્વર્સ મળશે તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચય a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a વેલ્યુ મૂકીશું તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a d માઇનસ c d અને એડજોઇન્ટ ઓફ a તમારું છે b આ તમારું માઇનસ b માઇનસ c a હવે આ જે શ્રેણિક છે એની બહાર તમારું 1 અપોન a d માઇનસ c b છે તો સપોઝ આપણે આ શ્રેણિક છે એટલે 1 ઉપર a d માઇનસ c b ને અંતર કોઈ દઈએ તો દરેક ઘટક સાથે ગુણાશે તો એના પર આપણે શું લખાય કે d અપન a d માઇનસ c b માઇનસ d અપન a d માઇનસ c b માઇનસ c અપન a d માઇનસ c b અને a અપન a d માઇનસ c b ઓકે હવે હવે આ તમને શું મળ્યો એ ઇન્વર્સ જે છે એ તમારી પાસે છે ઓકે હવે આ સાઈડ લઈ લઈએ આલો પછી આ બધું આવશે હવે આ તમારો એ ઇન્વર્સ છે હવે મને જોઈએ છે એ ઇન્વર્સ નો નિશ્ચય બરાબર આપણે શોધવાનું શું છે એ ઇન્વર્સ નો નિશ્ચય બરાબર તો ક્યાં તો એ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ પર લખાશે ક્યાં તો પછી એને નિશ્ચય અથવા a ઇન્વર્સ ઓકે હવે તો a કેવી રીતે મળે તો બંનેનો ક્રોસ ગુણાકાર તો a ઇન્ટુ d જે બંનેના સરખા છે એટલે સ્ક્વેર થઈ જશે a ઇન્ટુ d અપન ad - cb ad - cb નો હોલ સ્ક્વેર ad - cb નો હોલ સ્ક્વેર માઇનસ હવે આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું ઓકે તો b ઇન્ટુ c bc અપન ad માઇનસ સી બી નો હોલ સ્ક્વેર ઓકે હવે જે બંનેના સરખા છે તો અંશનો સરવાળો કરીએ
is equal to AD minus BC upon AD minus CB નો હોલ સ્ક્વેર. હવે આ BC છે આ તમારું CB છે તો તમે C ને B ક્રમ ચેન્જ કરો BC કરી દો કે CB કરી દો એક જ છે ઓકે તો આ તમારો એક AD minus BC કેન્સલ થઈ જવાનો એટલે ફક્ત બાકી શું રહેવાનું 1 upon AD minus BC બટ 1 upon AD minus AD minus BC કે CB તો શું છે નિશ્ચિત A છે તો એના બરાબર શું થશે 1 upon નિશ્ચિત A AD minus BC જે છે એ તમારું શું છે નિશ્ચિત A is equal to 1 upon નિશ્ચિત A તો 1 upon નિશ્ચિત A તમને સાના બરાબર મળે તો ડિટર્મિનન્ટ ઓફ A ઇન્વર્સ બરાબર ડિટર્મિનન્ટ ઓફ A ઇન્વર્સ બરાબર શું મળે 1 upon નિશ્ચિત A તો નિશ્ચિત A જે છે એને આપણે ડિટર્મિનન્ટ ઓફ A પણ કહીએ છીએ તો એના બરાબર 1 upon ડિટર્મિનન્ટ ઓફ A આન્સર આવી ગયો તો છે ઓપ્શન તમારો B 1 upon ડિટર્મિનન્ટ ઓફ A આ રીતે આવે છે જોઈ લઈએ પાછું ઇમ્પોર્ટન્ટ છે તો એ તમને બે કક્ષાવાળો સામાન્ય સૈનિક આપે છે જો સામાન્ય સૈનિક હોય તો એનું જે આપણે મૂલ્ય શોધીશું એ 0 આવશે નહીં ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો એ બરાબર એ બી સી ડી લઈ લીધું આપણે ફર્સ્ટ એનું નિશ્ચયક શોધ્યો કેમ કારણ કે આપણે એ ઇન્વર્સ નો નિશ્ચયક શોધવાનું છે ઓકે એટલે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ શોધવાનું છે તો એના પહેલા આપણે શું શોધી લઈએ એ ઇન્વર્સ શોધીએ તો એ ઇન્વર્સ માટે આપણે નિશ્ચયક એ જોઈએ અને એડજોઇન્ટ ઓફ એ જોઈએ તો એ નિશ્ચયક એ શોધ્યો એડજોઇન્ટ ઓફ એ શોધી લીધો અને એ ઇન્વર્સ માં વેલ્યુ મૂકી ઓકે સોલ્વ કરતા ગયા એટલે પછી શું મળ્યું ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon નિશ્ચયક એ નિશ્ચયક એ ને આપણે ડિટર્મિનન્ટ ઓફ એ પણ કરી શકીએ છીએ તો માટે ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon ડિટર્મિનન્ટ ઓફ એ ઓકે બંને એમસીક્યુ તમારા ઇમ્પોર્ટન્ટ છે બરાબર ધ્યાનથી પ્રેક્ટિસ કરી લેજો